નમસ્કાર સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસ આપ જોઈ રહ્યા છો સાથે સમાચારોની શરૂઆત સમાચારો સ્કૂલ સ્કૂલ એંધાણ મળી રહ્યા છે જુલાઈ બાદ ખુલી શકે છે સ્કૂલો માટે આ રાહતના સમાચાર આવી રહ્યા છે પંદર જુલાઈથી સ્કૂલો શરૂ થવાના એંધાણ અત્યારે મળી રહ્યા છે કેન્દ્રીય એચઆરડી મંત્રાલય અત્યારે ગાઈડલાઇન બનાવવા લાગ્યું હોવાના પણ સમાચારો છે કેન્દ્ર સરકાર જલ્દી જ જાહેર કરી શકે છે એક દિવસમાં બાળકોને આવવાની મંજૂરી મળી શકે છે આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટ સંખ્યા નક્કી કરશે હાથ ધોવાની સુવિધા ટોયલેટની સંખ્યા વધારવાના સૂચન પણ કરવામાં આવશે અંતિમ ફોર્મ્યુલાના આધારે સ્કૂલના દિવસો નક્કી કરવામાં આવશે થોડા દિવસ સ્કૂલ બાકીના દિવસ ઓનલાઈન અભ્યાસ માટેની પણ મંજૂરી મળી શકે છે હાથ ધોવાની સુવિધાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે શાળામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેને લઈને ગાઈડલાઇન અત્યારે નક્કી કરવામાં આવી રહી છે સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી અમારી સાથે કેતન રાહતના સમાચાર પણ કહી શકાય સ્કૂલ સંચાલકોની સાથે સાથે શાળાના બાળકો માટે વાલીઓ માટે પણ આ એક સમાચાર આવી રહ્યા છે જે સંકેતો મળી રહ્યા છે કયા કયા આધાર પર અત્યારે સંકેત જોવા મળી રહ્યા છે જીજ્ઞા અત્યંત રાહતના સમાચાર કહી શકાય કારણ કે દેશમાં ધીરે ધીરે જે પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરીઓ મળી રહી છે જેમ કે આપણે રાજ્યની જો વાત કરવામાં આવે તો અનેક એવી મંજૂરી લોકડાઉન ફોરમાં આપવામાં આવી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારને આધીન જે પણ રેલવે મંત્રાલય હોય કે એવિએશન ઇન્ડસ્ટ્રી હોય તેને પણ ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે અને તેના બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે તો બીજી તરફ જે સૌથી મોટી અને મહત્વપૂર્ણ જે બાબત છે કે સ્કૂલો ક્યારે શરૂ થશે એક યક્ષ પ્રશ્ન સમાન દરેક વાલીઓ માટે હતો વિદ્યાર્થીઓ માટે હતો પરંતુ હવે જે રીતે જે સંકેતો મળી રહ્યા છે અને એચઆરડી મિનિસ્ટ્રીના જે સોર્સિસ જે કહી રહ્યા છે કે પંદર જુલાઈ આસપાસ સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરી શકાય તે માટેની ગાઈડલાઈન અત્યારે હાલ તૈયાર કરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્રીય મંત્રાલયના જે સીબીએસઇ જે બોર્ડ છે તેની પરીક્ષાઓ એક જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન આટોપી લેવામાં આવશે અને જે અલગ અલગ વિષયના જે પેપરો છે તે એકથી પંદર જુલાઈ દરમિયાન અમુક અંતરાલના સમય દરમિયાન યોજાનારા છે એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત કે દસમા અને બારમાની જે પરીક્ષાઓ સીબીએસઈ બોર્ડની જે પૂર્ણ થશે ત્યારબાદ પંદર જુલાઈથી શરૂ થઈ શકે છે અન્ય સ્ટાન્ડર્ડ્સની જે અન્ય ધોરણોની જે ક્લાસીસ છે તે શરૂ થઈ શકે છે પરંતુ શરૂઆતના તબક્કામાં એટલે કે કહી શકાય કે બે સપ્તાહ સુધી માત્ર તેત્રીસ ટકા વિદ્યાર્થીઓ સાથે સ્કૂલો શરૂઆત કરવામાં આવે તેવી અત્યારે હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેત્રીસ ટકા એટલે એ રીતે કે તેઓ બે દિવસ માટે તેત્રીસ ટકા સંખ્યાબળ બોલાવે વિદ્યાર્થીઓની જે પણ સંખ્યા હશે અને બાકીના બે દિવસ બાદ તેમને રજા આપવામાં આવે બા અને બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને ફરીથી એક વખત તેત્રીસ ટકાના ધોરણે તેમને બોલાવવામાં આવે એટલે કે ક્લાસીસની સંખ્યામાં તેત્રીસ તેત્રીસ ટકા વિદ્યાર્થીઓ રાખવામાં આવશે તે પ્રકારની ગાઈડલાઈન અત્યારે હાલ બનાવવામાં આવી રહી હોવાના પૂરેપૂરા સૂત્રો દ્વારા માહિતી અત્યારે હાલ મળી રહી છે બીજી તરફ એ પણ સ્કૂલની જે સંખ્યા અત્યારે હાલ છે તે વિદ્યાર્થીઓના આધારે જે સ્કૂલમાં અત્યારે હાલ મોજૂદા જે ટોયલેટ અને હાથ ધોવાની જે જગ્યાઓ છે તેને પણ વધારે કરવામાં આવે તેવી પણ સૂચન ગાઈડલાઇનમાં હોઈ શકે છે એટલે કહી શકાય કે સ્કૂલો પંદર જુલાઈ આસપાસ શરૂ થાય તેવા પૂરેપૂરા અત્યારે હાલ પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં જ એચઆરડી મિનિસ્ટર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે વાતચીત કરીને આ આગામી થોડા દિવસોની અંદર ગાઈડલાઈન બહાર પાડશે અને તેના આધારે રાજ્ય સરકારો અને સ્કૂલો વચ્ચે પણ એક સંકલન કરવામાં આવશે અને એ બેઠકના આધારે રાજ્યો અને સ્કૂલો પણ નક્કી કરી શકશે એક એવી પણ વિન્ડો ખોલી શકાય તેવી પણ સૂત્રો માહિતી આપી રહ્યા છે કે તે રાજ્ય સરકારો પણ ડિસાઈડ કરી શકે છે કે કેટલા સંખ્યામાં ક્લાસીસ રાખવા અને કેટલા સંખ્યામાં દરેક ક્લાસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી એટલે કહી શકાય કે પંદરમી જુલાઈ આસપાસ સ્કૂલો ખોલી દેવામાં આવે તે પ્રકારના પ્રયાસ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે બિલકુલ ખાસ તો કેતન ધોરણવાઇઝ પણ કંઈક નક્કી કરવામાં આવે ગાઈડલાઇન તેવું પણ લાગતું હશે કારણ કે નાના બાળકોને કોરોનામાં સૌથી વધારે ખતરો હોય છે નાના બાળકોને સિનિયર સિટીઝન્સ માટે તો ખાસ નાના બાળકોનું સ્વાસ્થ્યને લઈને સરકાર કોઈ પણ રિસ્ક ન લે તેવું પણ લાગી રહ્યું છે અત્યારે બિલકુલ જીજ્ઞા એટલા માટે જ પ્રથમ તબક્કામાં માત્ર બે દિવસ સ્કૂલ ચાલુ કરવામાં આવે ક્લાસીસ ચાલુ કરવામાં આવે તેવી અત્યારે હાલ વાત સામે આવી રહી છે અને બાકીના દિવસોમાં ઓનલાઈન અભ્યાસ દ્વારા તેમને ભણાવાશે તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે બીજી તરફ આપે જેમ વાત કરી કે નાના બાળકો માટે તો ચોક્કસથી આ જે સમાચાર જે આવી રહ્યા છે કે તેત્રીસ ટકા સંખ્યાબળ સાથે સ્કૂલો શરૂ કરી શકાય છે અને ક્લાસીસ શરૂ કરી શકાય છે તો બાળકો માટે એ ટકા ટકા એટલા માટે જ રાખવામાં આવી છે કે ત્રીજા ભાગની સંખ્યા જો ક્લાસમાં હોય તો ચોક્કસથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને હાથ ધોવાની અને ટોયલેટની જો જે જગ્યાઓ જે છે તે જો ધારો કે કોઈ સ્કૂલ વધુ ન કરી શકે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફાયદો મળી શકે છે એટલા માટે જ અત્યારે હાલમાં જે ગાઈડલાઈન બનાવવામાં આવી રહી છે અને ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં આ ગાઈડલાઈન એચઆરડી મિનિસ્ટર સાથેના સંકલનથી તે બહાર પણ પાડી શકે છે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો હવે અંતિમ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ અંગેની કોઈ જાહેરાત કરવામાં આવે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે પણ જે ગાઈડલાઇનમાં નક્કી કરવામાં આવશે નિયમો તેને લઈને અત્યારે તમામ બાબતો પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવી રહ્યું છે